नमस्कार दर्शक मित्रों, कच्छियत टीवी समाचार मां हूं रिंकल परमार, आप सौनु हार्दिक स्वागत करू छु। तो જોઈએ આજના સ્થાનિક સમાચાર। તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી છે કે 1 લાખથી ઉપરની ખરીદી પર પાન કાર્ડ જરૂરી બનશે। આ નિર્ણયને લઈને બુલિયન એસોસિએશનો લડી લેવાના મૂડમાં છે। સોના ચાંદીની ખરીદી સૌથી વધુ થતી હોય છે, જેથી સૌથી વધુ મુશ્કેલી સોના ચાંદીના વેપારીઓને થશે, જેથી તાજેતરમાં દિલ્હી ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીની અગત્યની બેઠક મળી હતી। દિલ્હી ખાતે મળેલી એક અગત્યની મીટિંગમાં ભારતના દરેક રાજ્યના બુલિયન એસોસિએશનના પ્રમુખોએ હાજરી આપી હતી અને આ નિર્ણયને પાછા ખેંચવા સરકારને રજૂઆત કરાઈ છે। કચ્છ બુલિયન એસોસિએશન મંત્રી જગદીશભાઈ ઝવેરી જણાવી રહ્યા છે કે જો આ નિર્ણય લાગુ પડશે તો ભ્રષ્ટાચારમાં વધારો થશે। જે ગ્રાહક પાસે પાન કાર્ડ નહીં હોય તેવા ગ્રાહકને વેપારીઓ દ્વારા બિલ આપવામાં નહીં આવે, જેથી સરકારને મોટો ફટકો લાગી શકે તેમ છે। અગાઉ પણ સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી વધારાઈ હતી, જેને લઈને ઉગ્ર આંદોલનો થયા હતા, જ્યારે હવે સરકાર 1 લાખની ખરીદી પર પાન કાર્ડ જરૂરીનો નિર્ણય અમલી કરશે તો ભારતના તમામ બુલિયન એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવશે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। માનનીય શ્રી જેટલી સાહેબે જે આપણને બજેટ રજૂ કર્યું, જેની અંદર 1 લાખની ખરીદી ઉપર પાન કાર્ડ ફરજિયાત લેવો એ જાતની એક એમને આ બજેટની અંદર જોગવાઈ કરેલી છે, એના ખૂબ જ ધંધા રોજગાર માટેના ખૂબ જ પ્રત્યાઘાતો પડ્યા છે કે એનો માનસિક રીતે તો અત્યારથી જ અમે વિરોધ કરવા માટે તૈયાર થઈ ગયેલા છીએ। કારણ કે એ શક્ય જ નથી બનતું, માત્ર ને માત્ર સોના ચાંદીના ધંધા ઉપર નહીં પણ દરેક ધંધા ઉપર, કોઈ પણ ટ્રાન્ઝેક્શન 1 લાખ ઉપરનું હોય તો એની અંદર આપણે આ જોગવાઈ પ્રમાણે પાન કાર્ડ આપણે એમની પાસેથી લેવું ફરજિયાત બનાવ્યું છે। હવે સૌ પ્રથમ તો પ્રશ્ન એ જ થાય છે કે પાન કાર્ડ હોલ્ડર કેટલા, આપણે આજે ગામડે ગામડે જે નાના નાના ખેડૂતો છે, આ છે શ્રમજીવીઓ છે, એ લોકો પાસે આ જાતનું કોઈ કાર્ડ છે જ નહીં, તો એ ટ્રાન્ઝેક્શન કેમ કરવું? અચ્છા, હિન્દુસ્તાન જો આપણે એક માત્ર સોના ચાંદીની જો વાત કરીએ તો સૌથી પહેલી કોઈ પણ જો બચતની વાત આપણે કરશું તો એ લોકોનો જે આજની તારીખમાં પણ સોના ચાંદી ઉપર જે વિશ્વાસ છે, એટલો વિશ્વાસ બીજે ક્યાંય પણ નથી। અને જો ખરેખર આ કાયદો અમલી બન્યો તો ધંધા રોજગાર તો ને મોટો ફટકો પડશે, કે એ શક્ય જ નહીં બને કે અમે બિઝનેસ કરી શકીએ, ખોટા બિઝનેસ તરફ વરવું પડે, બિલ વગર માલ વેચવો પડે। આ ટૂંકમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ આપણે તો વેપારીઓને આવી જાતનું પ્રોત્સાહન મળે એવી ક્યારે પણ જોગવાઈઓ જો નાણાપ્રધાન શ્રી કરતા હોય તો એનો વિરોધ આપણે કરવો જ જોઈએ, એક ભારતના નાગરિક તરીકે પણ, એક વેપારી તરીકે પણ અને આમ આદમી તરીકે પણ। પણ જો એ વસ્તુ શક્ય નહીં બને તો છેલ્લું શસ્ત્ર તો અમારું જે છે એ અમારે ઉગામવું જ પડશે અને એ રીતે અમે આગળ વધશું। એ અમારી અત્યારે કચ્છ બુલિયન ફેડરેશન કે જેમાં હું મહામંત્રી છું એની પણ તૈયારી છે, ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન એની પણ તૈયારી છે, એમાં પણ હું મંત્રી છું। કચ્છનો સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગ નો શોરૂમ એટલે સ્વીટ હોમ, હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી। નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે। ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે। સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ। સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832255482। કચ્છના મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું જખૌ બંદર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે। માછીમારોની પાયાની સુવિધાની વાત હોય કે પછી માછલીઓ મેળવીને ગુજરાન ચલાવવાની વાત હોય, તમામ રીતે આજે જખૌ બંદર અનેક મુસીબતોનો સામનો કરી રહ્યું છે। એક સમય હતો જ્યારે જખૌ બંદરેથી ગુજરાતભરમાંથી સૌથી વધુ માછલીઓ મળી આવતી, જ્યારે આજે સ્થિતિ ઉલટી છે। જખૌ બંદર પરના માછીમારો આજે રોજીરોટે માટે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। અહીં ગુજરાતભરમાંથી આવતા અનેક માછીમારો
ઉદ્યોગોના થયેલા વિકાસથી પોતાનો ધંધો ગુમાવી બેઠા છે. દરિયા કિનારાના ઔદ્યોગિક વિકાસને પગલે જખૌના દરિયામાં માછલીઓનું પ્રમાણ ઘટ્યું છે તો દરિયાની અંગ દૂર સુધી જવામાં પાબંદી છે. સુરક્ષા એજન્સીઓ તેઓને જવા દેતી નથી અને જો જાય છે તો પણ પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા પકડાઈ જવાની ભીતિ રહે છે. તેથી માછીમારોની રોજગારીને મોટો ધક્કો પહોંચ્યો છે. હવે વસ્તુ એમ થાય છે કે કોઈ પણ ફેક્ટરીને એનઓસી લેવી હોય તો ફિશરી ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી લેવી પડે, કે મીઠાના અગરિયા છે કે કાંઠા ઉપર કોઈ પણ ફેક્ટરી નાખવી હોય કેમિકલની તો ધડાધડ ગુજરાત સરકાર એને એનઓસી આપી દે છે. અને કાંઠા ઉપર ફેક્ટરીઓ એટલી બની ગઈ છે કે બારે પાકિસ્તાન વાળા પકડી જાય છે અને કાંઠાની બાજુમાં ફેક્ટરીઓ છે એટલે મચ્છી મળતી નથી. તો માછીમારોને આર્થિક એટલો નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વેપારીઓને કાંઈ નથી, વેપારીઓને જખો બંદર ન મળ્યો તો માંગરોળમાં માલ મળશે ને માંગરોળમાં નહીં મળે તો પોરબંદરમાં મળશે. પણ જખોની આજુબાજુમાં જે ફેક્ટરીઓ બની છે કચ્છમાં એનો આખો પાવર પ્લાન્ટોના પછી આ વીજળીના જે છે એના એ બધું પાણી દરિયામાં ઠલાય છે એટલે કાંઠાની બાજુમાં કોઈ પણ મચ્છી મળતી નથી. ને ઊંડા દરિયામાં જાય છે તો સિક્યોરિટી એજન્સીઓ ત્યાં જવા નથી દેતી અને જાય છે ચોરી છુપીને તો પાકિસ્તાન વાળા પકડી જાય છે. ધંધા રોજગાર ઉપરાંત જખૌના માછીમારોને અનેક પાયાની સુવિધાઓ પણ સતાવી રહી છે. મોટે ભાગે તો માછીમારો દરિયામાં હોય છે પણ તેમના પરિવારજનો અને સાગર ન ખેડનાર માછીમારોને આજ સુધી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. પ્રથમ તો આરોગ્યની સુવિધા તેઓ માટે નથી કરાઈ. આ ઉપરાંત પીવાના પાણીની, ગટરની તેમજ સફાઈની સુવિધા તેઓ માટે નથી કરાઈ. ત્યારે આ સાગર ખેડૂઓને પણ તેમના અધિકારો આપવામાં આવે તેવી માંગ અવારનવાર કરાઈ છે પણ આજ સુધી તેમની સામે જોવામાં નથી આવ્યું. પણ એક્સિડન્ટ જેવી વસ્તુ થાય તો અમને 120 કિલોમીટર લાંબુ થવું પડે. નલિયામાં કોઈ સગવડ નથી, સ્થાનિક કોઈ પણ ડોક્ટર નથી. હાલે સ્વાઈન ફ્લુ જેવો મોટી બીમારીઓ ચાલુ છે પણ આજ દિવસ સુધી જખો બંદર ઉપર કોઈ પણ દવાખાનું કોઈ અધિકારી આજ દિવસ સુધી પૂછા કરવા નથી આવ્યા. બીજું આરોગ્યની સગવડ નથી, પછી ગટર લાઈન નથી, પાણીની યોજના પાસ થઈ ગઈ છે પણ હવે ક્યારે ચાલુ થાય. ગોકળ ગતિએ કામ ચાલુ છે પણ હવે મારા ખ્યાલ હિસાબે આવતી સાલે નસીબ થશે પાણી જખો બંદરને. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજીસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર, વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજના જયનગર પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં માલધારી પરિવારના ઝૂંપડાઓ હટાવાતા કલેક્ટર કચેરી સામે ઉપવાસ ઉપર ઉતર્યા હતા. તારીખ 9/3/2015 સાંજે સમાધાન થતા ઉપવાસીઓએ પારણા કર્યા. ભુજના જયનગર પાસે આવેલ મચ્છુનગરમાં જંગલ ખાતાની રજૂઆત બાદ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી બાદ ગરીબ માલધારીઓના ઝૂંપડાઓ તોડી પડાયા હતા તેથી માલધારી પરિવાર ઘર વિહોણા થયા હતા. સમગ્ર બાબતે ધારાસભ્ય નીમાબેન આચાર્ય પાસે રજૂઆત થતાં માલધારીઓ સાથે ધારાસભ્યની ચકમક જરી હતી અને ધારાસભ્યએ લગભગ ગુસ્સે થઈને જણાવ્યું કે મને પૂછીને ઉપવાસ પર ઉતર્યા છો વગેરે શાબ્દિક ચકમક જરી હતી. બેન 5 મિનિટ તો ઉપર અમારા સાથે આટલા ઉપવાસ માં ઉતર્યા છે. આ ગરીબ માલધારીના પ્રશ્ને રેવન્યુ તંત્રે પણ છાવણીની મુલાકાત લીધી ન હતી.
પરંતુ તારીખ 9/3/2015 ના પ્રાંત અધિકારીએ ઉપરથી કહેણ આવતા ઉપવાસીઓની છાવણીની મુલાકાત લઈ તેમને પાકા મકાન સરકાર ન આપે ત્યાં સુધી તેઓ હાલની દબાણવાળી જમીન ઉપર રહી શકશે તેવી વાત સાથે સમાધાન થતા ઉપવાસીઓએ ઋતુરાજ દેસાઈ પ્રાંત અધિકારીના હાથે પારણા કર્યા હતા. આમ જે પ્રશ્નનો ઉકેલ શરૂઆતથી જ શક્ય હતો તે પ્રશ્ન લોકોની હેરાનગતિ બાદ જ સુલઝાવવામાં આવ્યો તે પણ તંત્રની બલિહારી જ છે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodologies. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj, 02832-645-496. 98250-18335 Mom School Madhapur Survey Number 40/1 Near Gangeshwar Mahadev Temple Nawabas Madhapur 98250-18335. કચ્છમાં સ્વાઇન ફ્લુના દર્દીઓમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 3 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 539 પર પહોંચ્યો. સદભાગે આજે કોઈનું મૃત્યુ નોંધાયું નથી. કચ્છમાં સ્વાઇન ફ્લુ પોરો ખાઈ રહ્યો છે. આજે 12 દર્દીઓના લેબ ટેસ્ટ થતા તેમાંથી 3 દર્દીઓમાં સ્વાઇન ફ્લુ જોવા મળ્યો છે. એમ કુલ કચ્છમાં સ્વાઇન ફ્લુના દર્દીઓનો આંકડો 539 પર પહોંચ્યો છે. આજે કોઈ જ મૃત્યુ નોંધાયું નથી. આ અગાઉ સ્વાઇન ફ્લુને કારણે 42 લોકોના મોત થયા છે. હાલે 27 દર્દીઓ કચ્છની જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થઈ સારવાર મેળવી રહ્યા છે. સ્વાઇન ફ્લુથી ગભરાવવાની જરૂર નથી, સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લુ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, સરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનો સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લુની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. કચ્છ જિલ્લા શિવસેના પરિવાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 385મી જન્મજયંતિ નિમિત્તે સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ઉકાળો તથા રસી આપી ઉજવણી કરાઈ. શિવાજી મહારાજના 385મા જન્મદિન નિમિત્તે જિલ્લા શિવસેના પરિવારે સ્વાઇન ફ્લુથી રક્ષણ મળે તે માટે ઉકાળો, દવા વગેરેના ડોઝ લોકોને આપ્યા હતા અને આવા જ કાર્યક્રમો આદિપુર ગાંધીધામ મધ્યે યોજાયા હતા. માધુભા સોડા, કચ્છ જિલ્લા શિવસેના પ્રમુખ. 385 વર્ષ શિવાજી જયંતિ, શિવાજી મહારાજ જયંતિ 385 વર્ષ છે. એ નિમિત્તે આજે અમે સ્વાઇન ફ્લુનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવેલ છે ભુજમાં. અત્યારે સવારથી અમે 100-150 થી વધારે માણસોએ લાભ લીધો છે. હજી પણ અમે સાંજ સુધી અમારો પ્રોગ્રામ ચાલુ હશે 6 વાગ્યા સુધી. ત્યાં સુધી જેટલા પણ માણસો આવે અને લાભ લેવા અમે જાહેરાત પણ કરેલી છે છાપામાં. અને અમે અમારા કેમ્પમાં બીજા પણ કેમ્પ અમને અંજાર, ગાંધીધામ, આદિપુર એ જગ્યા પણ શિવસેનાનો નિઃશુલ્ક કેમ્પ ચાલુ જ છે. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક કે સામાજિક પ્રસંગોને યાદગાર બનાવો મહિલા ગૃહ ઉદ્યોગની હસ્તકલા કૃતિઓથી. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો એવોર્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માન પત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડ ની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ: 9727722122, 9426968178.
કુદરતની સૌથી અણમોલ ભેટ મમતા કરુણા સર્જનનો ત્રિભેટ મધુર સ્મિત જ નારીનો શણગાર ભુજમાં આવેલ છઠીબારી રિંગરોડ પર હાશ ધ બ્યુટી હબનું ભવ્ય શુભારંભ ભુજમાં આવેલ છઠીબારી રિંગરોડ પર તારીખ 8-3 હાશ ધ બ્યુટી હબનું ભવ્ય શુભારંભ થયેલ જેમાં સ્ત્રીઓને નિખારતા કોસ્મેટિક્સ એન્ડ ઇમિટેશન આઇટમો કુદરતની સૌથી અણમોલ ભેટ મમતા કરુણા સર્જનનો ત્રિભેટ મધુર સ્મિત જ નારીના શણગારને ચાર ચાંદ લગાડે લોકો સુધી નવીનતમ ફેશન પહોંચાડવા માટે હાશ ધ બ્યુટી હબનો શુભારંભ થયેલ અમારો ખાસ કાર્યક્રમ સાંભળો છો ફરીવાર શરૂ કરી રહ્યા છીએ તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આપની આજુબાજુ કોઈપણ સમસ્યા જણાય લાઇટ પાણી ગટર કે ગંદકીની સમસ્યા તો અમારી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો આપની સમસ્યાને અમે ઉજાગર કરીશું મોબાઈલ નંબર 9725206128 અથવા તો 2930317 પર સંપર્ક થઈ શકે છે સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો આપ જોઈ રહ્યા છો તે છે જ્યેષ્ઠાનગરની એક શેરી જ્યાં લોકો ગંદકી તથા ઢોરોના ત્રાસથી ખૂબ જ મુશ્કેલી અનુભવે છે કચરાના ગંજ અને ઢોરોથી બાળકો સુરક્ષિત નથી સ્થાનિક લોકોએ રજૂઆત કરતા જણાવ્યું કે મારું નામ છે સિકંદર સાયર આ વસ્તુ આ વિસ્તાર કયો છે આ વિસ્તાર કેવાય જ્યેષ્ઠાનગર ઉમરનગરી વિસ્તાર તમે જે ઉભા છો એ કઈ ગલી કેવાય અમારી ગલી કે ઉમરનગરી સમસ્યા આવી છે કે અહીંયા આ લોકો બધા નબળા રહે છે એ લોકોને ખબર નથી કે આરજી કરી કે આ દોરો આજે હું છેલ્લા 5 વર્ષથી જોઉં છું એક તો કચરાનો એમને એમ પડ્યો બીજો તમે શેરી જોજો કે રિક્ષા ના આવી શકે રાત્રે કોઈ હાર્ટ એટેક બીમાર થાય આટલા મોટી ઉંમરના તો આ ગલીમાં રિક્ષા આવી જાય એવી પોઝિશન દેતી રોડ નથી બની તમે જોજો રોડ લાઇટ બંધ હોય છે તો એ લખાવ જઈ દાદ દીધી દેતા એટલે હવે આ લોકોએ એક નિર્ણય લીધો છે કે હવે આ કંટાળી ગયા છે હવે નગરપાલિકા કઈ આવે કઈ સારો કામ કરે રોડ લાઇટ નો ના કચરા થઈ જાય તો આ લોકો બરાબર અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતું આવે 15-20 દિવસ માં ના જલ્દી ટ્રેક્ટર આવે ભરવા અહીંયા કચરા અને અહીંયા શેરીમાં નથી રોડ અમારે બધે રોડ છે આ કચરાનો છે જો મારો છોકરા બીમાર પડે છે ઘડાઘડી વારે કે હું મને પોતાની પાડની તકલીફ છે તો શ્વાસ મારા ત્યાં જયારે ટ્રેક્ટર લેવા ક્યારેક અઠવાડિયે 15 દિવસ આવે છે તો એવું અમને ગંદકી થાય છે કે અમને ચક્કર આવી જાય છે ના કાંઈ નથી દાંત નથી નિકાલ કાંઈ નથી કરતા અહીંયા આવતા નથી જોવા સમૂર એક ગટર નો પાણી ઉપરથી અને અહીંયા કેટલે સુધી જો રોડ છે ત્યાં સુધી રોડ છે અમારી ગલી મૂકી દીધી છે બધે ઠેકાણે છે જ્યાં કૌશલ માં જોશો તમે તો ગલીએ ગલીએ એ લોકોના રોડ બની લાગ્યા છે એના ઘરના જાપે સુધી બનેલા છે તો અમારું અહીંયા એક આ શેરી રાખી દીધી છે શું કારણે રાખી દીધી છે સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો આપ જે ગંદકી જોઈ રહ્યા છો તે સ્વચ્છ ભારતના ભુજ શહેરના જૂના રેલવે સ્ટેશનના પાટા જ્યાંથી પસાર થતા તે નાડું છે જે ઉમરનગરી શાસ્ત્રીનગરમાં આવેલ છે ઢોરોનો ત્રાસ અને બદબૂથી માથું ફાટી જાય તેવી ગંદકી અહીં જોવા મળે છે સમગ્ર બાબતે આ બંને વિસ્તારની ગંદકી દૂર કરાવવાની ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ગની કુંભારે ખાતરી આપતા જણાવ્યું કે મારું નામ છે ગનીભાઈ એ કુંભાર વોર્ડ નંબર 7 આમાં એવું છે કે સફાઈ તો આમાં ઓલરેડી થાય છે પણ ઘણી વાર એવું થાય છે ભુજમાં આખામાં પાટલી જે બંધ થઈ છે તેના હિસાબે લોકો દૂરથી આવીને ત્યાં કચરા ફગડી જાય છે એટલા માટે ગંદકી થાય છે ને ઘણી વાર નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક પક્ષપાત થાય છે એક ગાયોની રજૂઆત વારંવાર કરેલી છે તેમ છતાંય આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે નગરપાલિકામાં જઈ અને જે કાંઈ આ સમસ્યાઓ છે એનું વહેલી તકે નિરાકરણ થાય એવા મારા પૂરતા પ્રયત્નો રહેશે 100% હું આમ પણ દર ગુરુવારે વોર્ડની મુલાકાતે લઉં છું પણ ઘણી વાર એવું થાય છે કે આ તમે જે હમણાં કેમેરામાં કેદ કરીને મને બતાવ્યા છે એ વિસ્તાર અડધો વોર્ડ નંબર 10 આવે છે માટે રહી જાય છે ઘણી વાર હું 7 નંબરના મારા વોર્ડરને ઉભાડીને કહું કે ભાઈ આ અહીંયા થોડીક સમસ્યાઓ છે પણ એ કહે છે ઘણીભાઈ આપણામાં આવતું નથી ઘણી વાર લોકો રહે છે 7માં પણ કચરો 10માં શેરીમાં ફગાડતા હોય ત્યારે થોડીક આ તકલીફ ઉભી થાય છે તેમ છતાંય પણ મારી રીતે હું આજે સાંજે જઈને હું આની સફાઈ અને બધું વ્યવસ્થિત ગોઠવાઈ દઈશ ભચાઉ નગરપાલિકામાં 17 નગરસેવકોને પક્ષપલટા કરવા સબબ ગેરલાયક ઠેરવતા તેમનું સભ્યપદ રદ કરાતા નવા કાર્યકારી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાતા કોંગ્રેસ દ્વારા કલેક્ટર પાસે વિરોધ નોંધાવતા 27 માર્ચના ચૂંટાયેલ સદસ્યો પ્રમુખ નક્કી કરશે સમગ્ર બાબતે કચ્છ જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજાએ વિગતો આપી જોઈએ એક અહેવાલ
ભચાઉ નગરપાલિકાની 2013માં ચૂંટણી થતા બીજેપીને 5 તથા કોંગ્રેસને 22 સીટો મળી હતી. પાછળથી કોંગ્રેસના 17 સદસ્યોએ ભગવું ધારણ કરતા પક્ષપલટો થયો છે તેવો કેસ કોંગ્રેસે દાખલ કર્યો. છેવટે આ 17 સદસ્યો ગેરલાયક ઠર્યા. કલેક્ટરે 10 સદસ્યોમાંથી એકને પ્રમુખ ઉપપ્રમુખ બનાવી સત્તા આપી. તે બાબતે નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે પહેલી વસ્તુ તો એ કે કોંગ્રેસમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે 27માંથી 22 સીટો કોંગ્રેસે મેળવી. એના પછી બીજેપીના લોકો જે આગેવાનો હું ખુલ્લો આક્ષેપ કરું છું કે જે નગરપાલિકાના સદસ્યો હતા 17 એમને ભોળવી ઉલ્લુ બનાવી તે વખતે પણ અમે કીધેલું કે ભાઈ સર આ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો જાઓ એટલે તમારા ઉપર કલમ લાગે તમારો તમે ખરેખર પદ ભ્રષ્ટ સસ્પેન્ડ ગેરલાયક ઠરશો. પણ બીજેપીના લોકોએ એવું એ લોકોને મગજ બેસાડ્યું કે તમે ગેરલાયક નહીં ઠરો અને અત્યારે ઉપર સત્તા છે એટલે એ લોકો એમ માનતા હતા કે અમે આ લોકોને ગેર. સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે કોઈ પણ પક્ષપલટો કરે એક સિમ્બોલ ઉપર ચૂંટાયેલો અને બીજા સિમ્બોલમાં જઈને પક્ષપલટો કરે તો 2 મહિનાની અંદર જ પદ ભ્રષ્ટ કરવા જોઈએ. આમાં કોઈને કોઈ નિર્ણય લેવાની વાત જ નથી. આમાં કોર્ટમાં જવાનું એવો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ હોવા છતાંય ગુજરાત ગવર્મેન્ટમાં એ લોકો આજ સુધી આ નિર્ણય દબાવવાની કોશિશ કરી અને કમિશનરો ત્રણેક કમિશનરો એક કમિશનર રિટાયર થયા બીજા ચાર્જમાં આવ્યા પછી નવા આવ્યા એ રીતે ત્રણેક કમિશનર આવ્યા પછી અમારો એ લોકોને જજમેન્ટની નકલો અમે હાઈકોર્ટમાં જવાની ધમકી આપી આ બધું કર્યા પછી આ નિર્ણય આપ્યો છે. ત્યારે મારું માનવું એવું છે કે બીજેપીની માનસિકતા એવી છે કહેવત એક છે ને કે તમે કોઈ પણ રીતે ગમે તે રીતે સત્તા મેળવવી કઈ રીતે સત્તા મેળવવી મને તો એ લોકો ઉપર દયા આવે છે અને ખરેખર એ લોકો ઉપર હાંસુ આવે છે કે 42(2) મુજબ કલેક્ટર પણ નહીં ડીએમઓએ ઓર્ડર કરેલો છે અને એ ઓર્ડર એવો છે 42(2) મુજબ ઇમરજન્સી જયારે ઉભી થાય કોઈ પણ બાબતમાં ઇમરજન્સી ઉભી થાય અને સ્વાભાવિક છે ભચાઉમાં ઇમરજન્સી ઉભી થઈ છે કારણ કે 17 સદસ્યો જતા હોય પ્રમુખ ઉપપ્રમુખ સસ્પેન્ડ થતા હોય ત્યારે ઇમરજન્સી ઉભી થાય ત્યારે લોકલ વહીવટ અટકી ન જાય એના માટે 42(2) મુજબ કોઈ પણને સહીના અધિકાર આપી શકે એ કલેક્ટરની મનસુબી ઉપર આધાર છે કેને આપે પાવર્સ છે એના અને એ 42(2) મુજબ મારું માનવું એવું છે કલેક્ટરશ્રી ધાર્યું હોત તો મામલતદારને પણ આપી શકત ચીફ ઓફિસરને પણ આપી શકત. હકીકતમાં આ નિમણૂક થઈ નથી પ્રમુખ નથી માત્ર ને માત્ર એને સહીના અધિકાર આપ્યા છે એટલે ખોટી રીતે જે રીતે છાપાઓમાં એ લોકો પ્રમુખ તરીકેનો આપે છે આ ગેરકાયદેસર છે મારું માનવું છે. આ તો અમે માનીએ છીએ કે કાયદાકીય લડાઈ અમે પણ એમ વિચારતા હતા કાયદાકીય લડાઈ લડીએ પણ પછી અમે રજૂઆત કરીએ કલેક્ટરશ્રીએ પાછું પ્રોગ્રામ પણ જાહેર કરી નાખ્યો 27 તારીખે પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી છે એટલે નથી પણ કેટલી હદે એ લોકોની સત્તા તરફની માનસિકતા છે કોઈ પણ રીતે સત્તા ઉપર બેસવું કાયદાને ઘોડીને પીવાની કોશિશ કરે છે અને કરી જ છે એમ. આ 17 સભ્યો સદસ્યો આજે નહીં એ ત્યારે સસ્પેન્ડ થઈ જતા એપ્રિલ મહિનામાં એ લોકો મને લાગે ગયા છે તો જૂન મહિનામાં સસ્પેન્ડ થઈ ગયા હતા પણ આટલા દિવસ સુધી એમણે આ નિર્ણય દબાવ્યો છે અને અમે તો એવી પણ માંગણી કરી છે કે આ નિર્ણય જ્યાં સુધી દબાયો જેને દબાયો છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને આ નિર્ણય દરમિયાન જે હોદ્દા ઉપર રહ્યા છે અને એમણે જે નિર્ણયો કર્યા છે એનો રિવ્યુ થવો જોઈએ. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. તારીખ 5 માર્ચના જોન સિન્હાનો 80ના રૂટ પર મોટી સ્ટોવન અને રોસવેલ માર્ગ પર અકસ્માત થયો હતો જેમાં તેને શરીરના ભાગ પર ગંભીર ઇજાઓ પહોંચતા જોન સિન્હાનું મૃત્યુ થયું છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે તેમની બોડી ફોટો આઈડી દ્વારા ઓળખવામાં આવી હતી તેમજ વધુમાં એવી વિગતો મળી હતી કે જોન સિન્હાનું ડ્રાઇવિંગમાં સારો એવો પ્રભાવ ન હતો. જે રસ્તા પર જોન સિન્હા ગાડી ચલાવી રહ્યો હતો તે રોડ પર 65 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ગાડી ચલાવવી જોઈએ. તેની જગ્યાએ જોન સિન્હા 95 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં જોન સિન્હાનું મોત નિપજ્યું છે. જોન સિન્હા WWF માં ઘણા મેડલ અને બેલ્ટ જીતી ચૂક્યો હતો તેમજ રેસલિંગ દિગ્ગજોને પણ પરાજય આપવામાં સફળ રહ્યો હતો. જોન સિન્હાનું અકસ્માતમાં થયેલ મૃત્યુથી તેના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
બે દિવસ પૂર્વે સયાજીનગરી ટ્રેનમાં બેભાન મહિલા મળી આવી હતી, જેની તપાસ રેલવે પોલીસને સોંપવામાં આવી છે. ગઢપાદરના નાગેશ્વરી સોસાયટીમાં રહેતી સંજોગતા બેન સુદર્શન શાહ ઉંમર વર્ષ 50 ટ્રેનમાં મળી આવી હતી, જે હાલમાં ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. રેલવે પોલીસના કહેવા મુજબ આ મહિલા ધારાસભ્ય નીમાબેન આચાર્યની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. ઘરેથી નોકરીએ જવાનું કહી ગઈ હતી, પરંતુ તે ટ્રેનમાં કઈ રીતે આવી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ કિસ્સામાં તેણી ભાનમાં આવે ત્યારે વધુ હકીકતો બહાર આવે તેમ છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. એમનું નામ છે સંજોગબેન સુદર્શન શાહ, ઉંમર વર્ષ 50, રહે ગળપાદર. અને એ હવે અમના ઘરેથી અમે ગયા હતા એવા સમાચાર મળ્યા છે કે ભાઈ આ બેન સિવિલ નિમાબેન આચાર્યને ત્યાં નોકરી કરે છે નર્સ તરીકે, પણ હવે એ ઘરેથી કઈ રીતે ત્યાં ગયા છે એ કશું જાણવા મળતું નથી હજી, કારણ કે જ્યાં સુધી ભાનમાં ના આવે ત્યાં સુધી અમને કશું હકીકત મળે એવું છે નહીં અત્યારે હાલ. હવે અમારા હવે જ્યાં સુધી બેભાન છે ત્યાં સુધી પોતે ના કહી શકે ત્યાં સુધી કંઈ કહેવા નહીં, પણ ડૉક્ટરનો એવો અભિપ્રાય છે કે અમને કેફી પીણું પીધું નથી, પણ હવે આગળ શું ડૉક્ટરે જવાબ આપે એના પછી ખબર પડે. ભુજના સરપટનાકા અને આરટીઓ રિલોકેશન વસાહતમાં મારામારીના બે બનાવોમાં બે મહિલાઓને ઇજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ ભુજના સમાવાસ ખાતે રહેતા જોગી શાંતાબેન દામજીભાઈને સામાવાળા ગમાબાઈ ફાતમાબાઈ અને તેની સાથેના અન્ય ઇસમોએ સામાન્ય બાબતમાં લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો તેવું પોલીસ નિવેદનમાં લખાવાયું છે. જ્યારે આરટીઓ રિલોકેશન વસાહતમાં રહેતા ઉર્મિલાબેન પ્રવીણભાઈ પરમાર ઉંમર વર્ષ 59ને મુરજી દરજીએ લાકડી વડે માર માર્યો હતો, તેણીને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઈચ્છાથી અમારે ઘરે પહેલા કાલે ફરિયાદી લખાવી હતી, રહેવાનો થયો હતો એને ઘરે, છોકરો કેડી આવ્યો નો ને કાલે આવી ગયો હતો, એ રહેવાનો હતો ટીવી જોવા તો અમારો કૂતરો બાંધેલો હતો ને વગડી લીધો, એ ઘરે રૂચ્યો હતો ને એમ કર્યો તો એમ કે મને કૂતરાને એમ કે મને મારે છે ને મારતો ન હતો વગડી લીધો, તો મમ્મીને આકલ પડી તો મને છોકરાને કૂતરો વગડી તે બધે બાયનું થઈને મને મારો આવી ઘરે, મારવા વર્તા સામાન વાગ ઓછો હું ભીડમાં આવી ગઈ હતી. પછી કાલે હું ફરિયાદ લખી આવી રાયવાનું પોલીસ ના આવી, પછી રાતનો વારી અમારે ઘરે છોરા 3-4 જણા મસ્તી કરતા હતા એ જતા, તે માં હું કીધું કે તમારે શેરીમાં મસ્તી કરો અમારી અહીંયા કને બારી કને ઊભી મસ્તી ન કરો, તે બધે વારી એની મમ્મી લાટ કર લેવા ગયો મારા સારું, તેની મમ્મીને કહી આવી વારી ઝઘડો કરે છે મારામાંથી, તે બધે બેનું કે જઈને મારે વાર ખેંચી કરી ને ફગાડી દીધી પૂઠામાં ને એમાં ટાંકામાં લતું વાણી છે રૂ કઈ કરતા 15 જણા હતા બધે, હું નીચે ભીસાઈ ગઈ હતી સમાજ ચિકાર હતા. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર, ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.